સાવરકુંડલા ના લુવારા ગામે અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના મામલે ક્ષત્રિય સંમેલન યોજાયું. ક્ષત્રિય સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમરેલી એસપી સહિત સ્થાનિક પોલીસ કર્મચારીઓની કામગીરીને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસની દમનશાહી પ્રવૃત્તિ રાખનાર એસપી નિર્લિપ્ત રાયની બદલી સહિતના ક્ષત્રિય સમાજ પર કરવા માત્ર આવેલા તમામ પ્રકારના જે કેસો છે તેની ન્યાયિક તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ચોટીલાના સુરતદેવ મંદિર ખાતે તમામ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. સમાજની દીકરી પર થયેલા પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં 10,000 કરતાં વધારે કાઠી દરબાર એકઠા થયા હતા, જેમાં અમરેલી પોલીસના એક સમાજ પ્રત્યેની કિન્નાખોરીની ખોટા કેસો દાખલ કરી ક્ષત્રિય સમાજને બદનામ કરવાની કાર્યવાહી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. હેમુબનની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને મહિલા પોલીસ ન હોવા છતાં તેને મોડી સાંજે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વિરોધ વધતા હેમુબેન પર લગાવેલી કાયદાકીય કલમો હળવી કરવામાં આવી હતી. જો કે સમાજની માંગ છે કે નિર્દોષ હોવા છતાં પોલીસની આ દમનકારી નીતિ સાખી ન શકાય, માટે જે એસપીની બદલી સહિત તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ આ સંમેલનમાં કરવામાં આવી હતી. 10,000 કરતાં વધારે સંખ્યામાં એકઠા થયેલા ક્ષત્રિય સમાજે પોલીસની ખોટી નીતિના વિરુદ્ધમાં શક્તિ પ્રદર્શન કર્યું. આ પહેલીવાર નહીં, અગાઉ પણ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં પણ એક જ દિવસમાં 44 એફઆઈઆર દાખલ કરી ક્ષત્રિય સમાજના યુવાનોને ખોટી રીતે જેલમાં પૂર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જે કેસોની ન્યાયિક તપાસ થાય અને કેસ ખોટા સાબિત થાય તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની વિરુદ્ધ ગૃહ વિભાગ અને સરકાર યોગ્ય પગલાં લે તેવી પણ માંગ ઉગ્ર ઉઠવા પામી છે. ઉપરાંત કરણી સેનાના આગેવાન રાજ શેખાવત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે તલવારો મ્યાનમાં મૂકી છે, ચલાવવાનું ભૂલ્યા નથી. ઉપરાંત જરૂર પડે તો એસપી ઓફિસનો ઘેરાવો કરવાનો પણ ખુલ્લા શબ્દોમાં તેમણે દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા એક બે નહીં પરંતુ 29 જેટલી ફરિયાદો માત્ર એક જ સમાજના યુવાન પર કરવામાં આવી છે, જેને લઈને સમાજના આગેવાનો વકીલો દ્વારા પણ કોર્ટમાં પિટિશન કરવાની પણ તૈયારીઓ દર્શાવી દીધી છે. એટલે કે ફરી એક વખત પોલીસ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવી ગયા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ વિભાગને વરેલો ક્ષત્રિય સમાજ હવે શું રણનીતિ અપનાવે છે તે જોવાનું રહ્યું. મુનાફ કલાડિયા ચોટીલાથી. આથી કોને કહેવાય? કાલ યવન સામા કહું અને એ આફળતા નો અજકાર. કદા આજ કાળના બાપનો બાપ આવી જાય. બાપ જો ખડેડે તો પોતાના ભૂસબળા ટેકા દીએ. ન્યાયતંત્ર પોલીસ ખાતાથી જે કઈ અન્યાય થયો છે એમાં વધુ અહીંયાથી એન્કર શ્રી આપને વધુ વિગતવાર વાત કરશે. અહીંયાથી કરણી સેના, અમારી મોગલ સેના, અન્ય બધા કાઠી ક્ષત્રિયો 18 વરણ. હું ભાવનગરથી નીકળતો હતો, આ વાતની ખબર પડી મારા મિત્રોને, હું કહેતો હતો એમાંથી તમે જોવો બે મુસ્લિમ મિત્રો સાથે આવ્યા કે અમારે આમાં સાથે આવવું છે. હવે એક થવાનો સમય આવી ગયો છે ને મને લાગે છે કે હોનભાઈ ની કૃપા ને હુરજ નારાયણ ની કૃપાથી એક થઈ ગયા છીએ આપણે. પોતાનાને મેલી પરા અને જે જેતેની વાહે જા સમજી ગયા છો એની મજા છે. પોતાનાને મેલી પરા અને જે જેતેની વાહે જાય એને બહેલા ભણાય હાથું હરઠિયો ભણે. જિંદાબાદ સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા, જિંદાબાદ. આજે સૂરજના આંગણે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સમગ્ર ક્ષત્રિય સમાજ એક થયો છે ને દાદા, સૂરજ પણ ઠમકારા દેતા હશે કે વાહ. આ હું નથી કહેતો, આ ક્ષત્રિયારીઓ તમને કહે છે, આ કાઠિયારીઓ તમને કહે છે કે મરજો અને કાતો મારજો, પીયુ પીઠમાં દેજો લગાર, નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરમીના.
અમે કંઠારણમાં જઈ કે એમાં મત ઢુંડે કોઈ સાથ મે તો તારા હંગાતી ત્રણ જણા પર હયું કટારી અને હાથ કંઠારણમાં જઈ કે એમાં ભાગી ના આવ્યો છે તો તારી બાહી ના કરી સા પછી તું ભા અને હું ભેર કંઠારણમાં જઈ કે એમાં ભાગીને કુળમ ન જા ના તો તારી જોલી આવે અને હજી કદાચ ન માને તો પછી આગળ વડીલો નક્કી કરવાના છે કે આવતી તારીખોમાં શું પરિણામ દેવું અને એમાં હું એક કારણ તરીકે કહું છું વધુ ન બોલવાનું ઈશ્વરદાનનું લોહી છું એટલે તન મન ધનથી આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી ભેગો ભેગો નો ભેગો છે પણ બીજી કોઈ વધારે વાત ન કરતા જેમ આજ આ સુરત દેવળ ખાતે જેમ ભેગા થયા છો ને એમ સૂરજનારાયણને હું પ્રાર્થના કરું હનુમાનને પ્રાર્થના કરું કે આવી રીતે આ સમાજ ક્ષત્રિય સમાજ આખી જિંદગી હું જીવું ત્યાં સુધી આવી રીતે ભેગો જોતો રહું અને પછી મારા પ્રાણ જાય જય માતાજી જય હનુમાન કીધું છું જો હું કહેવા એવું બધું હું બોલ્યો તો આ તો ઘણું મોટું સ્ટેજ છે એટલે શબ્દો હું નથી વિચારતો અહીંથી પણ આપણે આપણો જેવો છે પણ એવો મારો છે આ ભાવના મારે અને તમારે રાખવી પડશે મારે અને તમારે રાખવી પડશે તમે કોઈ પણ આપણા સમાજના આગેવાન ઉપર કોઈ પણ વસ્તુ લખતા પહેલા હો વખત વિચાર કરો કે તમે તમારું ખરાબ છો કોઈ પણ આગેવાન આ યુવાનોને હું હાથ જોડીને વિનંતી કરું છું હું યુવાન છું હું 31 વર્ષનો જ છું હું વિનંતી કરું છું આપણાનું ન ખોલો ઘર ફટ્યું ઘર જાય એની જેવી આ વાત છે એટલે આગેવાનો વિરુદ્ધ કે આપણા કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ વિરુદ્ધ અત્યારે અમો ચોટીલાના સુરત દેવળ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ શ્રી હર્ષ શેખાવતજી કૃષ્ણસિંહ જાડેજા દીપકભાઈ કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ પરવાર સમાજ તથા 18 વર્ણના સમાજો અહીં ભેગા થયા છે ને તાજેતરમાં સાવરકુંડલાના લુવારા ગામ ખાતે જે અમારા કાઠી ક્ષત્રિય સેના કાઠી ક્ષત્રિય સમાજના બેન હેમુબા ઉપર જે અમરેલી પોલીસ દ્વારા ખોટી રીતે કેસો કરાવી અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના માટે અમારી માંગ એવી છે કે એમાં દોષિત જે કોઈ અધિકારીઓ હોય એમની સામે ગુનો દાખલ થાય અને એને તાત્કાલિક અસરથી ડિસમિસ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી જે કાંઈ 2.5 વર્ષમાં જે કેસો થયા છે એનું રી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને જે તે દોષિત અધિકારીઓ છે એની સામે પગલાં ભરવામાં આવે વિડીયો ઉતારે કે ભાઈ જબરદસ્તી ગાડીઓ લઈ જાય છે જબરદસ્તી થી ગાડીઓ લઈ જાય છે અહીંથી કમલાપુર સોકડી કમલાપુર સોકડી થી જબરદસ્તી થી ગાડીઓ લઈ જાય છે પોલીસ આજે સુરજ દેવલ ધામે આપણે સૌ કાઠી ક્ષત્રિય અને સમસ્ત રાજપૂત સમાજ 18 વર્ણના લોકો ઉપસ્થિત છીએ અને આ ઉપસ્થિતિનો જે ઉદ્દેશ્ય છે એ આપ સૌ જાણો છો મારી સાથે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાજી એમના પદાધિકારીઓ દીપકસિંહ કાઠી બહાદુરસિંહજી શક્તિસિંહજી ને ઘણા બધા પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે અમારી માંગ એક જ છે કે 26 જનવરીના રોજ જે ઘટના ઘટિત થઈ એ ઘટના એક ષડયંત્ર હતું અને અશોકસિંહનું એન્કાઉન્ટર કરવા એ લોકો આવ્યા હતા એ સાચી વાત છે કેમ કે એન્કાઉન્ટર કરવા ના આવ્યા હોત તો ફાયરિંગ ના કરત અને એ કહે છે કે અશોકસિંહે 2 રાઉન્ડ ફાયર કર્યા ખોટી વાત છે સાહેબ 1 પણ રાઉન્ડ અશોકસિંહે ફાયર નથી કર્યું આ પોલીસ પ્રશાસનનું આખું ષડયંત્ર હતું ને સાહેબ હું તો બોર્ડર સિક્યુરિટી ફોર્સનો માણસ છું અને કાશ્મીરમાં 8 વર્ષ રહ્યો છું સાહેબ એન્કાઉન્ટર કઈ રીતે કરવામાં આવે છે બધું મને ખબર પડે સાહેબ લોકલ લોકોને ઉલ્લુ બનાવજો મને ના બનાવતા હે ને હજારો આતંકીઓ ઠોક્યા છે મેં કાશ્મીરમાં એટલે આ એક ષડયંત્ર હતું એન્કાઉન્ટર કરવાનું પ્લાનિંગ હતું પણ એ ભાઈની એક બેન ત્યાં ઉપસ્થિત હતી હેમુબેન એણે આ બધું જોયું એ બી ગઈ અને એણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને દરેક બેન પોતાની ભાઈની રક્ષા તો કરે ને ભાઈ તો એને શું ખોટું કર્યું એને વિડીયો બનાવ્યો એની સજા એને એ મળી
કે જે પણ કેસો એના ભાઈ ઉપર લાગ્યા હતા એ બધા કેસો એના ઉપર લગાવી દેવામાં આવ્યા. અને પાછી બીજી વસ્તુ કે પુરુષ પોલીસ કર્મી દ્વારા બળજબરીથી ખેંચીને ગાડીમાં નાખી દેવામાં આવી, સાહેબ એના માટે મહિલા પોલીસ કર્મી હોવી જોઈએ ને, એટલે આખું ષડયંત્ર છે. આની નિષ્પક્ષપણે જાંચ થાય અને જેટલા પણ દોષીઓ છે આ ષડયંત્રમાં એ બધા સસ્પેન્ડ થાય અને સાથે સાથે તુરંત પ્રભાવથી એમની બદલી કરવામાં આવે. અને સાથે સાથે એસપી નિલીપ રાયના આદેશ અનુસાર બધું થયું છે, કેમ વગર એસપી ના આદેશ વિના આ બધું ના થાય તો સૌથી પહેલા એસપી નિલીપ રાય સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે, એમને બદલી કરવામાં આવે, સાથે સાથે મારી બેનને ન્યાય અપાવવામાં આવે. જે મારી બેન આટલા દિવસોથી જેલમાં છે એના પર ખોટા કેસ થયા છે. હું સરકારને અપીલ કરું છું કે તમે સી સમજી તો તમે કાલે ભરી, અને શા માટે ભરી એ બધું ખબર છે. 4 તારીખે છે ને તમારી વાટ લાગી ગઈ હતી ભાઈ. આ રાજપૂત સમાજ હવે અન્યાય સહન નહીં કરે, ભેગો થઈ ગયો. આ તમે જુઓ બધા ક્ષત્રિય સંઘ અહીંયા ઉપસ્થિત છે સાહેબ, અકલી કરણી સેનાની સાહેબ, સૂર્યા સેના બધી સેના ઉપસ્થિત છે. એટલે હવે અમે સંગઠિત થઈ ગયા છીએ સાહેબ, અમે અન્યાય બરદાસ્ત નહીં કરીએ. જો જરૂર પડશે તો સંવિધાન હાથમાં લેતા અમે નહીં અચકાઈએ સાહેબ. એટલે હવે ધ્યાન રાખજો, જો કોઈ પણ ક્ષત્રિય 36 વર્ણ ઉપર તમે સત્તાનો દુરુપયોગ કર્યો તો આ કરણી સેના અને સમસ્ત ક્ષત્રિય સમાજ તમારા સામે ઉભા છે સાહેબ. એ બેનની સી સમરી અમને કબૂલ નથી, એની બી સમરી ભરવામાં આવે અને સન્માનપૂર્વક એને પાછી ઘરે મૂકવામાં આવે. સાથે સાથે હું સરકારને બે હાથ જોડીને અપીલ કરું છું કે સાહેબ છેલ્લા 2.5 વર્ષમાં નિલીત રાય દ્વારા અમરેલી જિલ્લામાં સાહેબ ઘણા બધા એવા કેસો કરવામાં આવ્યા છે કે જેની નિષ્પક્ષ જાંચ થવી જોઈએ સાહેબ. અને મેં જોયું છે 2.5 વર્ષમાં ભાઈ જે અપરાધિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે એના સામે તમે સંવેધાનિક કાર્યવાહી કરો સાહેબ. તમે એના પેર ફ્રેક્ચર કરી નાખો સાહેબ, અશોક સિંહના પેર તોડી નાખવામાં આવ્યા. કહેતા મને